ભૂમિ દ્વારા પાણીનું શોષણ એબ્સોર્પ્શન ઓફ વોટર બાય સોઇલ શું બધી જ પ્રકારની ભૂમિ એકસરખી રીતે પાણીનું શોષણ કરે છે ચાલો જાણીએ પ્રવૃત્તિ નવ પોઈન્ટ છ એક પ્લાસ્ટિકની ગરણી લો એક ગાળણપત્ર અથવા સમાચારપત્રનો ટુકડો લો તેને વાળીની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો પચાસ ગ્રામ કોરી પાવડરવાળી ભૂમિ લઈ તેને ફેનલ ગરણીમાં નાખો અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં પાણી લઈ તેને ટીપે ટીપે ભૂમિ પર નાખો તમે આ હેતુ માટે ડ્રોપરનો વપરાશ કરી શકશો બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દો બધી જ ભૂમિ પર પાણી રેડો જ્યાં સુધી પાણી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પાણી રેડો અંકિત નળાકારમાં વધેલું પાણી મૂળ લીધેલી પાણીની માત્રામાંથી બાદ કરો આટલું પાણી ભૂમિ દ્વારા શોષણ પામ્યું नीचे मुज तारी नोधपोथी में परिणाम लखो भूमिमाटी वजन बराबर पचास ग्राम अंकित नाकार में शुरुआत में लीधेल पाणीन कद बराबर यु मिलि लीटर अंकित नाकार में बाकी रहेल पाणीन कद बराबर वी मिलीलीटर। भूमि द्वारा शोषायेल पाणीन कद बराबर यु माइनस वी मिलिलीटर भूमि द्वारा शोषायेल पानी वजन बराबर यु माइनस वी ग्राम એક મિલીલીટર પાણીનું વજન એક ગ્રામ જેટલું શોષાયેલ પાણીના ટકા બરાબર યુ માઇનસ વી અપોન ફિફ્ટી ઇન્ટુ હંડ્રેડ ગ્રામ અને કિલોગ્રામ હકીકતમાં દળના એકમો છે એક ગ્રામ અને એક કિલોગ્રામના દળનું વજન એક ગ્રામ અને એક કિલોગ્રામ હોય છે પરંતુ સામાન્ય રીતે રોજિંદા વ્યવહારમાં વેપાર તથા ઉદ્યોગમાં ગ્રામ અને ગ્રામ વજનના તફાવતને અવગણવામાં આવે છે આ પ્રવૃત્તિ જુદા જુદા ભૂમિના નમૂનાઓ સાથે કરો શું તમને બધા જ નમૂનાઓ માટે એક જ પરિણામ મળશે તમારા મિત્રો સાથે પરિણામ ચર્ચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો કયા પ્રકારની ભૂમિમાં વધુમાં વધુ અંતઃસ્ત્રવણ દર જોવા મળશે કયા પ્રકારની ભૂમિમાં ઓછામાં ઓછો અંતઃસ્ત્રવણ દર જોવા મળે છે કયા પ્રકારની ભૂમિ પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે કયા પ્રકારની ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે અને કઈ ભૂમિ ઓછામાં ઓછું શોષણ કરે છે શું તમે એવી કોઈ પદ્ધતિનું સૂચન કરી શકો કે જે વધુ પાણીનું અંતઃશ્રવણ કરે અને ભૂગર્ભ જળ સુધી પહોંચાડે બુજોએ તેના પાડોશી તરફથી સાંભળ્યું હતું કે વરસાદના આઠ દસ દિવસ પછી તળાવ અને કુવામાં પાણીનું સ્તર વધે છે ભૂમિ અને પાક સોઈલ એન્ડ ક્રોપ્સ ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે કેટલાક ભાગમાં ચીકણી માટીવાળી ભૂમિ કેટલાક ભાગમાં ગોરાડુ ભૂમિ જ્યારે કેટલાક ભાગમાં રેતાળ ભૂમિ છે ભૂમિ પર પવન વરસાદ તાપમાન પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે આ કેટલાક મહત્વના પર્યાવરણીય પરિબળો છે જે ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાક ઉગશે તે નક્કી કરે છે ચીકણી અને ગોરાડુ બંને પ્રકારની ભૂમિ એ ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે યોગ્ય છે આ પ્રકારની ભૂમિ પાણીને જકડી રાખે છે ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારક ક્ષમતાવાળી હોવી જોઈએ મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાડુ ભૂમિ જેમાં સરળતાથી અંતઃ થાય તે જરૂરી છે કપાસ માટે રેતાળ અથવા ગોરાડુ જે સરળતાથી અંતઃશ્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે કારણ કે તેઓ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે અને ફળદ્રુપ હોય છે તમારા શિક્ષકો માતા પિતા અને ખેડૂત મિત્રો પાસેથી ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાડી શકાતા પાક વિશે માહિતી મેળવો કોષ્ટક નવ પોઈન્ટ બે માં તમારી વિગતો દર્શાવો કયા પ્રકારની ભૂમિ ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે વધારે અંતઃશ્રવણ દર્શાવતી કે ઓછું અંતઃશ્રવણ દર્શાવતી કોષ્ટક નવ પોઈન્ટ બે ક્રમ ભૂમિનો પ્રકાર જોવા મળતા પાક એક ચીકણી માટી ઘઉં અંતઃસ્ત્રવણ દર અને પાણીની માત્રા જાળવી રાખવાના દર વચ્ચે શું તફાવત છે બુજો તો આગળ વાંચેલું બધું ભૂલી ગયો લાગે છે જા અને આખો પ્રકરણ ફરી વાંચ અને તને જવાબ મળી જશે કે સ્ટડી જ્હોન રશિદા અને રાધા મધ્યપ્રદેશમાં સોહાગપુરમાં લીલાધર દાદા અને સંતોષ માલવિયા પાસે ગયા લીલાધર દાદા ભૂમિનો પિંડ બનાવી રહ્યા હતા જેમાંથી સુરાહી મટકી તાવડી વગેરે બનાવી શકાય તેઓની વચ્ચે લીલાધર દાદા સાથે થયેલ વાતચીત નીચે મુજબ હતી ભૂમિ ક્યાંથી મેળવાય છે ઓપ્શન ભૂમિ ક્યાંથી મેળવાય છે અમે ઉજ્જડ ભૂમિના ટુકડામાંથી કાળી માટી લાવીએ છીએ માટીનો પિંડ કેવી રીતે બનાવાય છે કોરી માટી એક મોટા ટાંકામાં લેવામાં આવે છે તેમાંથી કાંકરા વગેરે કાઢીને ચોખ્ખી કરવામાં આવે છે આ બધી વસ્તુઓ દૂર કરીને આઠ કલાક સુધી માટીને પલાળવામાં આવે છે ઘોડાની લાદ ઉમેરીને માટી ગુંદવામાં આવે છે બંધાયેલી ભૂમિને ચાકડા પર મૂકવામાં આવે છે અને ચોક્કસ આકાર અપાય છે અંતિમ આકાર હાથથી આપવામાં આવે છે ત્રણ દિવસ સુકાવા દીધા પછી તેને રંગ કામ કરાવવામાં આવે છે તે સુકાઈ જાય પછી તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે માટીમાં ઘોડાની લાજ શા માટે ઉમેરવામાં આવે છે ઘોડાની બળી ગયેલી લાદ માટીના છિદ્રો ખુલવામાં મદદ કરે છે તેથી પાણી માટલી કે સુરાહીમાંથી અનુસ્ત્રવિત થઈને બાષ્પમાં રૂપાંતરિત થાય છે અને અંદરના પાણીને ઠંડુ કરે છે તમને સોહાગપુરની સુરાહી અને માટલા વિશે માહિતી હશે જ જે નાગપુર અને પ્રખ્યાત છે ભૂમિનું ધોવાણ સોઇલ ઇરોઝન ભૂમિની સપાટીનું પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ધોવાણ કહે છે વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે બાંધે છે વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે જેથી તે સરળતાથી પવન વિન્ડ અને વહેતા પાણી દ્વારા ચલિત થાય છે જે વિસ્તારોમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા હોય જ નહીં ત્યાં ગંભીર ધોવાણ જોવા મળે છે જેવા કે રણ અને ઉજ્જળ ભૂમિ આથી વૃક્ષો કપાતા અને વન કટાઈ અટકાવવી જોઈએ અને લીલા વિસ્તારોનો વધારો કરવા માટેના પ્રયાસો થવા જોઈએ